બાળકો આપણે તંદુરસ્ત રહેવા માટે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ ખોરાકની અંદર આપણે લીલા લીલા શાકભાજી પણ ખાઈએ છીએ તમારા ઘરે તમારી મમ્મી દરરોજ વિવિધ પ્રકારના શાકભાજી લાવતી જ હશે તો બાળકો આજના વિડીયોમાં હું તમને વિવિધ પ્રકારના શાકભાજીના નામ શીખવાડીશ આ છે ટામેટા લાલ લાલ ટામેટા ટામેટા તો બાળકો આપણને ખૂબ જ ભાવે તમારી મમ્મી સેવ ટામેટાનું શાક બનાવે છે ને કેવું સરસ મજાનું લાગે આ છે વટાણા લીલા લીલા વટાણા બાળકો વટાણાને ફોલ લે તો તેની અંદરથી સરસ મજાના દાણા નીકળે છે જોજો હો જોયા ને દાણા તો આપણને ખાવાનું મન થઈ જાય તેવા સરસ છે આને તો તમે ઓળખતા જ હશો આ છે વાલોર વાલોરનું શાક તો બાળકો તમે ખાધો જ હશે આને પણ ફૂલ લે તો આમાંથી પણ દાણા નીકળે છે જોજો હં કેવા સરસ મજાના દાણા છે આ દાણાને આપણે ડાળ પણ બનાવી શકીએ છીએ તો ખાધું જ હશે આ શું છે બાળકો ખબર છે આ છે ફૂલ જેવું ફ્લાવર ફ્લાવરનું શાક તો મને ખૂબ જ ભાવે છે તમને ભાવે છે ને બાળકો કેવું સરસ મજાનું લાગે આ છે તાજા તાજા રીંગણ રીંગણનું શાક તો બાળકો તમે ખાધું જ હશે તે પણ કેવું સરસ મજાનું લાગે આ છે લીલો લીલો સવા સવાનો ઉપયોગ આપણે ભાજી તરીકે કરીએ છીએ સવાની ભાજી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તો બાળકો ન ખાતા હોય તો ખાવી જ જોઈએ બાળકો બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે મોટાભાગના શાકભાજી સાથે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ છે લીલી મકાઈ તેને ગામડાના લોકો ડોડા કહે છે ડોડો શેકીને ખાવાની ખૂબ જ મજા આવે છે અને છીણી તેમાંથી છીણ બને છે છીણ તો બાળકો સરસ લાગે તમે કોઈ દિવસ ખાધો છે આ છે લીલા લીલા ધાણા ધાણાનો ઉપયોગ આપણે દરેક શાકની અંદર શાકના સ્વાદ માટે કરતા હોઈએ છીએ ધાણાવાળું શાક ખૂબ જ

ડુંગળી ડુંગળી પણ બટાકાની જેમ જમીનની અંદર થાય છે બાળકો ડુંગળી બટાકાનું શાક તો તમે ખાધું જ હશે કેવું સરસ લાગે લાંબી લાંબી દૂધી વેલા પર લાગે છે બાળકો દૂધીનું શાક તો તમે ખાધું હશે ને આ છે ધોળો ધોળો મોડો મોડો પણ જમીનની અંદર થાય છે